અમદાવાદમાં 35 મુમુક્ષુ એક સાથે દીક્ષા ગ્રહણ કરવાના છે. તે પૂર્વે સતત 5 દિવસ સુધી એટલે કે 18 થી 22 એપ્રિલ સુધી અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે. શહેરમાં સાબરમતી નદીની પાસે રિવરફ્રન્ટ ખાતે રાજસ્થાનની ઝાંખી કરાવતા મહેલ જેવું સ્ટ્રક્ચર ઉભું કરીને એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં દીક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં આજે પ્રથમ દિવસે ગુરુ ભગવંતોનો નગર પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય યોગ તિલક સુરેશ્વરજીની નિશ્રામાં 35 મુમુક્ષો એક સાથે દીક્ષા લેવાના છે, ત્યારે તેમને વિદાય આપવા માટે તેમના પરિવારજનો સહિત અનેક મહારાજ સાહેબ અમદાવાદના મહેમાન બન્યા છે. સવારે ગુરુ ભગવંતોના નગર પ્રવેશ બાદ દીક્ષાનગરીમાં તેમને પ્રવેશ અપાયો હતો અને પ્રવચન આપવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અહીંયા રાજસ્થાનની ઝાંખી કરાવતી એક ભવ્ય મહેલ જેવું ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ પાણીને ઠંડુ કરવા માટે ફ્રીઝ કે બરફનો ઉપયોગ નથી થતો, પરંતુ જમીનમાં જ ખાડો ખોદીને માટલાઓ મૂકીને તેને પાણી ઠંડુ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ 3200 જેટલા લોકો એકસાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં પણ આવી છે. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.